અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસંગ નામનું વાવાઝોડું આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતને ધમગોળી નાખશે જે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. આજે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ મીટિંગ કર્યા બાદ વલસાડ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટીતંત્રના અધિકારીઓએ કાંઠા વિસ્તારના 35 જેટલા ગામો એકસાથે એક મીટિંગ કરી હતી અને તમામ લોકોને આ વાવાઝોડા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. તો સાથે સાથે સરપંચ તલાટી તેમજ વહીવટીતંત્રના તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાવાઝોડાની અસરને પગલે કોઈ કામમાં વધુ નુકસાન થવાની દહેશત વર્તાશે તો આવા ગામોના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. આગામી દિવસમાં આવી રહેલા નિસર્ગ વાવાઝોડાને લઈને આજે વહીવટીતંત્રને કાંઠા વિસ્તારના માછીમારો ગ્રામજનો અને સરપંચ સાથે એક વિશેષ બેઠકનું આયોજન પણ કર્યું હતું. વાવાઝોડું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડની સરહદમાં પહોંચે તે પૂર્વે વહીવટીતંત્ર દ્વારા તેના નુકસાનને પહોંચી વળવા સમગ્ર રીતે વહીવટીતંત્ર સજ્જ બની તે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેયુર મિસ્ત્રી, ZS TV, વલસાડ. अभी साइक्लोन का अलर्ट है स्पेशली थर्ड से, तो इसके लिए हम लोग अभी ये जो भी लो लाइंग एरियाज़ हैं और जहाँ पे आसपास या फिर कंटेनमेंट जोन है वहाँ विजिट कर रहे हैं कि जो कोई पत्रा वाले घर हैं. अब दो बेवस्तु छे, एक छे पानी नहीं समस्या, बीजी छे हवा विंड. तो एक बार जो जो पत्रा वाला घर छे, जो काचा घर छे, आ लोगों ने जो शेल्टर होम है त्यां શિફ્ટ કરવાનું છે. તો એકવાર જો પરિસ્થિતિ શામમાં કલેક્ટર સાહેબને મીટિંગ રાખી છે, બીજા બધા ડિપાર્ટમેન્ટને પણ આ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આ લોકોને સતત મોનિટરિંગ રાખવાની છે ગામમાં, અને જો જો ગામમાં આ શક્યતા બને કે પાણી ભરી શકે આ વિન્ડની વજહથી કોઈના કોઈ પણ ફેમિલીમાં પ્રોબ્લેમ થશે. જુઓ, 18 ગામ છે વલસાડમાં, 4 છે પારડીમાં અને 13 છે તમારા ઉમરગામમાં, ઠીક હૈ. તો ઉન સબ જગહ પે અલર્ટ કર દિયા હૈ ઓલરેડી, પહેલે સે તલાટી કો લેટર ભી લિખ દિયા હૈ ઓર ઇન્સ્ટ્રક્શન ભી દે દિયા હૈ સબ PDOs કો કે ગાંવ મેં હેડક્વાર્ટર મેં હી રહેના હૈ ઓર કુછ ભી જો ભી પરિસ્થિતિ રહે હમારા કમ્યુનિકેશન ઇતના સ્ટ્રોંગ હોના ચાહીએ કે તુરંત હો ઓર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન પ્રોપરલી હો. તો યે સારે ઇન્સ્ટ્રક્શન્સ મીટિંગ અભી બે દિવસ પહેલે લી થી, બાકી જિલ્લા પંચાયત કે જિતને ડિપાર્ટમેન્ટ્સ હૈ ઉનકી ભી મીટિંગ લે લી થી ઓર ઉસસે પહેલે ભી પ્રી મોનસૂન કી ભી મીટિંગ હો ચુકી હૈ જિસમે યે સારે ઇન્સ્ટ્રક્શન્સ દે દિયે હૈ કે સબકો અલર્ટ રહેના હૈ ગામમાં. સરપંચ ને પણ TDO તરફથી ઇન્ફોર્મેશન આપી છે કે જો કોઈ કમ્યુનિકેશન હોય એવું પ્રોબ્લેમ આવે તો પહેલાંથી અમે હવે ગાંધીનગરથી ઇન્સ્ટ્રક્શન મળ્યા છે, મળ્યા છે કે અમે અભી ઇન લોકો ઇવેક્યુએટ કરી દેના હૈ. વો અભી યહી માહિતી અભી સબ પ્રાંત સે હમ લોગોને માંગી હૈ બાય ઇવનિંગ, ઇવનિંગ મેં મીટિંગ રખા હૈ. તો ઉસમે જીતને ભી એસે કચ્ચે વાલે ગામ રહેંગે તો વહાં સે હમ શિફ્ટ કરવા દેંગે ઉનકો સ્કૂલો મેં, ઓર હમ સાથ મેં જો કોવિડ કે SOPs હૈ ઉસકો ફોલો કરકે કે માસ્ક પહેને સબ લોગ ઓર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન્ડ હો, તો વો સબ કરકે તબ શિફ્ટ કરેંગે. ઓર જો ભી ANC રહેંગે એસે